માંડવીમાં બુંડોના ઝુંડ અચાનક આવી ચડતા શહેરમાં ભયનો માહોલ. શહેરને બુંડ મુક્ત કરવા માંગ ઉઠવા પામી છે. બંદરીય શહેર માંડવીમાં ઝડપથી વિકસિત થતી બુંડ પ્રજાતિ દિન પ્રતિદિન વધતા શહેરમાં ભય પેદા થઈ રહ્યો છે. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ અને ટુરિસ્ટો માટેનો હોટસ્પોટ ગણાતા માંડવી શહેરને બુંડ મુક્ત બનાવવા માટે પાલિકા સામે સવાલ ઉઠવા પામી રહ્યા છે. માંડવીના પશ્ચિમે આવેલ શીતલા મંદિર આસપાસ 100 જેટલા બુંડોના ઝુંડ જોવા મળી રહ્યા છે. પૂર્વમાં રૂકમાવતી નદીના બુંડોના ઝુંડ તાજેતરમાં દસનામ ગોસ્વામી સમાજના પવિત્ર સ્મશાનની પવિત્ર ભૂમિમાં અખાડામાં પ્રવેશ કરીને તાજી અપાયેલી સમાધિ ખોદી નાખવાની ગંભીર ઘટનાનો બનાવ બનતા આ અંગે ગોસ્વામી સમાજમાં નારાજગી ફેલાઈ છે. શ્રી ગુસાઈ પંચ ટ્રસ્ટના ચેરમેન કમલગર ગુસાઈ અને માંડવી નગરપાલિકાના પૂર્વ નગરપતિ રાજેશ ગીરી ગોસ્વામીએ માંડવી તાલુકાના સત્તાધીશો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહેલી તકે માંડવી શહેરને બુંડ મુક્ત કરે તેવી માંગ કરાઈ છે. 1980ની સાલમાં માંડવી પાલિકાના પ્રમુખ સ્વર્ગસ્થ રસિકલાલ અમૃતલાલ સંઘવીના સમયમાં શહેરમાં બુંડનો ત્રાસ વધી જતા લોકલાગણી અને લોકમાંગણી થતા તેમના સમયમાં શહેરને બુંડ મુક્ત કરાયું હતું. હવે 41 વર્ષ પછી શહેરમાં બુંડનો ત્રાસ વધતો હોય, માનવ લોહીલુહાણ અને જખમી થાય તે પહેલા જ નિંદ્રાધીન પાલિકાને જગાવવાનો સમય આવ્યો હોવાની લોકમાંગણી ઉઠવા પામી છે. પાલિકા દ્વારા લગાવાયેલા સીસીટીવી કેમેરાને સર્ચ કરવામાં આવે તો શહેરમાં છોડતા બુંડોને છોડવાની ઘટનાનો સમગ્ર પ્રકરણનો સત્ય બહાર આવી શકે તેમ છે. સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી.